હેલો ગાઈ સો તો આ વીડિયો જે છે એકદમ અલગ પ્રકારનો વિડિયો થવાનો છે બરાબર સૌથી પહેલાં તો આ ઓડિયો આ જે પહેલો વિડિયો છે એ ઓડિયો ફોર્મમાં રહેશે બરાબર તો આમાં હું તમને કહીશ મારી સ્ટોરી સ્કૂલની કોઈ બી બરાબર અથવા કોઈ બીજાની સ્ટોરી પણ કહીશ જેની પણ કહીશ એની તમને કહીશ આ વિડીયોમાં જે સ્ટોરીની વાત કરવાના છે મારી સ્ટોરીની વાત કરવાના છે કે જેમાં સ્કૂલમાં સરે મને થપ્પડ મારેલી બરાબર આઈ એમ શ્યોર તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ થપ્પડ ખાધી જશે બરાબર સમજ રહ્યો સમજ રહ્યો રહ્યો ના તો આ વિડિયો છે એક્ચ્યુઅલી જે મતલબ આ કન્ટેન્ટ છે એ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી તમને કહેવા માટે તમને થોડું એન્ટરટેનમેન્ટ મળે કારણ કે દર રવિવારે કોઈ એકાદ વિડિયો જો આ સક્સેસફુલ જશે મતલબ તમે બધા બહુ પ્રેમ આપશો આમ લાઇક કરશો ચેનલને ચેનલને લાઈક નહીં પણ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો જરૂરથી નેક્સ્ટ સન્ડે હું એક વિડીયો બનાવીશ બીજો સ્ટોરી ટાઈમનો જે આમાં ઇન્ટરેસ્ટિંગ બીજી એક સ્ટોરી કહીશ તો આ જે પણ વિડીયો છે ઓડિયો છે પૂરેપૂરો જોજો તમને બહુ જ મજા આવશે અને ખાસ તમારો કોઈ આવો કોઈ કિસ્સો હોય જે તમારે કહેવો હોય આપણા બધા ઓડિયન્સ છે અનંત ફેમિલી છે એમને તો જરૂરથી નીચે કમેન્ટ કરજો બરાબર હું નેક્સ્ટ જે પણ વિડીયો હશે એમાં તમારામાંથી એક કમેન્ટ લઈશ વાંચીશ જે પણ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો હશે બરાબર એ ઓકે બહુ મોટો કિસ્સો નહીં નાનો કિસ્સો જે ઇન્ટરેસ્ટિંગ હોય એ નેક્સ્ટ કમેન્ટમાં અરે નેક્સ્ટ વિડીયોમાં જુઓ છે ને બાકી નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહી ઓકે તો જો મારી સ્ટોરીની વાત કરું તો આ જે એકચુઅલી જે વાત છે એ હું ધોરણ નવમાં હા ધોરણ નવમાં નહીં પણ ધોરણ આઠમાં આઠમાં હતો ત્યારની છે તો અમે પહેલી બેન્ચીસે બેઠેલા બરાબર હું અને બીજા જે મારા મતલબ આ સ્ટોરી મારી છે બરાબર તો મારી જોડે જે મારા જે બીજા આજુબાજુ ફ્રેન્ડ હું વચ્ચે બેઠેલો બરાબર આગળની પહેલી બેન્ચીસ કેવી રીતે હતું હું જો પર્ટિક્યુલરલી તમને કહું ને તો પહેલી આખું આપણે ટોટલ અમારા ત્રણ બેન્ચીસની લાઈનો હતી જેમાં પહેલી બેન્ચીસની લાઈન હતી એમાં છોકરીઓ બેઠેલી હતી બીજી લાઇનમાં છોકરાઓ અને ત્રીજી લાઇનમાં છોકરાઓ બરાબર તેમાં પહેલી બેન્ચિસ ઉપર છેલ્લી લાઇનમાં હું હતો મતલબ ત્રીજી લાઇનમાં પહેલી બેન્ચિસ ઉપર સર ભણાવતા હતા એકદમ જબરદસ્ત રીતે બરાબર સામાજિક વિજ્ઞાનનો પીરિયડ હતો એ રહ્યો સામાજિક વિજ્ઞાનનો હતું લેક્ચર હવે એ સર જે ભણાવતા હતા અને બાજુમાં જે મારી પાછળ હતા અને બાજુમાં જે વિદ્યાર્થી મિત્રો હતા એ લોકો કંઈક વાત કરી રહ્યા હતા બરાબર કોઈ કોમેડી મતલબ કરી રહ્યા હતા ત્યારે મને આવ્યું હસું અભી બાકી અને સર જોઈ ગયા મને હવે આવું તમારી જોડે બહુ થતું હશે કે ભાઈ ચાલો તમારો કોઈ બહુ આંક ના હોય આજુબાજુવાળા કમેન્ટ કરતા હોય એટલે હસવું આવે અને પછી પડે આપણને તો સર એકદમ એમ જોઈ ગયા એટલે એમ સરનું મગજ ખબર નહીં શું હશે બગડેલું હશે પછી ઘરેથી ચા બી નહીં આવ્યા હોય ખબર નહીં પણ સર એકદમ એમ કહેવાય કે ગુસ્સામાં મારી સામે જોયું એટલે મેં કીધું આપણે ગયા બરાબર હવે ગયા આજે પડવાની છે બરાબર અને કદીએ સર એ મને મારેલો નહોતો બરાબર ઓકે તો સર આયા સામે કે જોશી બરાબર એમ જીગર જોશી મારું નામ છે એટલે જોશી જ કહેતા હશે તો જોશી ચશ્મા કાળો મેં કીધું ચશ્મા હતા ત્યારે મારે હજુ બી નંબર તો છે અડધો એક પણ સર કીધું સર ચશ્મા સર એમ કીધું ચશ્મા કાળો જોશી મેં કીધું એ ભાઈ હવે તો આખા ક્લાસમાં ચશ્મા નીકાળ્યા શેટ દઈને એમાં અવાજ આવે શેટ દઈને થપ્પડ પડી ગાલ ઉપર તરત હાથ ગાલ ઉપર મતલબ હું એકદમ સિન્સિયર સ્ટુડન્ટ હતો એવું નથી કે હું બહુ મસ્તી કરતો પણ આજુબાજુ લોકો વાતો કરતા હતા હસ્યા આવડે અને તરત થપ્પડ પડી ગઈ આજે હું જ્યારે સર બની ગયો છું ત્યારે મને ખબર પડે છે કે ભાઈ ચલો છોકરા મસ્તી કરતા હોય આવડે ગમે તેને મારી દઈએ બરાબર જોકે સિટી મતલબ તમને પડેલી તો હશે જ બરાબર ને કે એવું તો છે નહીં કે મેચ એકલો એવું છે કે જેમ જેને પડ્યું હોય ઘણા બધાના લોકોને પડે અરે તો તમને પણ પડી તો હશે ક્યારેક તો તો પડેલી જે એનો કિસ્સો તમારે નીચે કમેન્ટ કરવાનો છે નેક્સ્ટ વિડીયોમાં જે સ્ટોરી ટાઈમનો વિડીયો હશે નેક્સ્ટ જો આને તમે સારો એવો પ્રતિ પ્રતિસાદ આપશો સારું એવું લાઈક કરશો કમેન્ટ કરશો તો જરૂરથી નેક્સ્ટ વિડીયો બનશે તો એમાં હું તમારી જે પણ સારામાં સારી કમેન્ટ્સ હશે એને હાઇલાઇટ કરીશ બરાબર આગળ કીધું એમ તો સરે માર્યા મારે હવે એટલી તો વાત તો પતિ કે મતલબ પતિ જે હોત તો સારું હતું પણ પછી હવે ઊભા થાઓ અને પાછળ જ એને ઉભા રહો મતલબ આખા ક્લાસની વચ્ચે વચ્ચે એક તો થપ્પડ પડી મતલબ બકવાસ દિવસ હતો એ દિવસ મતલબ ખરેખર એ સમય બકવાસ હતો બરાબર ધોરણ આઠ કે નવનો આઈ થિંક નવનો જ હશે બરાબર પણ ધોરણ આ નવમાં જે સરે મારી થપ્પડ પછી તો એકદમ દિલ મતલબ એમ કહેવાનું કે ભાઈ ચલો યાર કેવું લાગે એમ આખા ક્લાસમાં શાળ નહીં થપડ પણ એકને આજુબાજુવાળાને માર્યા હોય તો થોડું ખુશી પણ થાય કે ચલો ભાઈ બીજા લોકોને પણ પડી એવું નહીં કે આપણે એકલા જ છીએ જ્યારે આપણે એકલા જોઈએ મતલબ પડવા મારવામાં માર ખાવામાં ત્યારે થોડું વધારે શરમનો અહેસાસ થાય પછી પાછળ જઈને ઉભા રહ્યા બરાબર બધા ક્લાસવાળાએ જોયા આહા બરા જોશી ત્યારબાદ સરે ભણાવવાનું આગળ કન્ટિન્યુ કર્યું બરાબર હવે જુઓ આમાં એના પછી એ માર ખાધા પછી એ સરના જ કહેવાય ને કે વિષયમાં મેં બીજી પરીક્ષામાં પચાસમાંથી પચાસ ગુણ લાવ્યા હતા બરાબર સામાજિક વિજ્ઞાનમાં પચાસમાંથી પચાસ અને ક્લાસમાં કોઈને નહોતા તો એવું નહોતું કે ભાઈ ચલો સાવ હું મતલબ એમ ડોગો હતો મતલબ મારી કંઈ વખાણ નહીં કરતો પણ પચાસમાંથી પચાસ લાવ્યા હતા ને સર પછી પછી વાર કોઈ વાર બી મારવાની જરૂર નહીં પડી ઓકે તો તમારો હવે કમેન્ટ કરજો આ બહુ નાનો એક વિડીયો હતો નેક્સ્ટ વિડીયોમાં આપણે એક મોટી સ્ટોરી કહીશું બરાબર તો આઈ એમ શ્યોર તમને આ વિડીયો મજા આવી હશે અને કંઈક કહેવાય ને કે ભાઈ ઇન્ટરેસ્ટિંગ માહિતી મળી હશે તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ કાલે સ્કૂલમાં જાઓ અને તમને સર કોઈ મારે તો આ યાદ રાખજો બરાબર કે માર પડે પછી આપણે સુધરી જવાનો જબરદસ્ત માર્ક્સ લાવવાના છે તો વિદાય મિત્રો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ